અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। मंदीना माहौल वच्चे हवे गृहिणीओने जाने पड़ता पर पाटू जेवो घाट सर्जायो छे। जीवन जरूरियातनी चीज वस्तुओना आसमाने आमता भाव वच्चे हवे गरीब अने मध्यम वर्गना लोको घणी मुश्किलीमां मुकाया छे। त्यारे घरमां कायमी वपराता एवा बटाटा अने डुंगळीना भाव पण भड़के बढ़ी रह्या छे, जेने लईने मध्यम वर्गना लोकोना हळवा थई गयेला खिस्सा हवे खाली थई रह्या छे। एक समये भावना मळता जे बटाटा रस्ता पर फेंकी देवाता हता, त्यारे हवे ए बटाका आजे गणी गणीने वापरवानो वारो आव्यो छे, तो साथे डुंगळी पण लोकोने रड़ावी रही छे। पहला था 30 रुपये किलो था, अभी हुआ है 70 रुपये किलो प्याज। पहले हम दो तीन भाल लाते थे, अभी एक ही बिकता है। प्याज और आलू बहुत महंगे हुए हैं, माल ही नहीं आ रहा है। जमालपुर मार्केट में अभी माल ही नहीं आ रहा है। इसके हिसाब बारिश के हिसाब से वही फसल ख़राब हुई है सब, इसके हिसाब से माल कम आ रहा है। बस और कुछ अभी है और भी बढ़ सकता है। जो कि 5 दिवस पहला अमदावाद में 50 रुपये अढ़ी किलो भावे बटाका मरता था, त्यारे 2 दिवस में आज आ भाव हवे 120 रुपये पहुंची गयो छे। हवे 1 किलोना ज 55-60 रुपये किलो बटाका वेचाई रहा छे। तो बीजी तरफ बजार में बटाका अने डुंगळीनी कृत्रिम बचत उभी थई छे, जेना कारणे बटाका अने डुंगळीना भाव वध्या छे। त्यारे हवे काळा बजारियाओने ताकीदे रोकवानी जरूरियात वर्ताई रही छे, नहीं तो गरीबो तो दूर मध्यम वर्गीय लोकोने पण बटाका खावा मोंघा पड़ी जशे। કારણ કે જીવન જરૂરિયાતની વસ્તુ ડુંગળી બટાકા વગર તો ચાલે જ નહીં રોજ જે, એટલે ડુંગળી જે 40 રૂપિયા હતા એના 60 રૂપિયા થઈ ગયા અત્યારે કિલોના બટાકાના, અને ડુંગળીના પણ એટલા ભાવ વધી ગયા છે। એટલે જે રોજે રોજ ડુંગળી બટાકા લઈને સામાન્ય ગરીબ માણસ બી ડુંગળીનો ઉપયોગ કરે છે, બીજો બધા શાકનો ભાવ વધારે છે તો એ બી ખાય છે, તો એ ડુંગળીના ભાવ વધી ગયા એટલે કેટલી તકલીફ પડે બધાને। હા તો સરકાર કેમ આટલો બધો ભાવ વધારો કરે છે એની પર ધ્યાન આપવું જોઈએ ને સરકારે, કારણ કે આ વસ્તુ તો એક સામાન્ય પેલા મજૂરે બિચારા ડુંગળી તો એના વગર તો ચાલે જ નહીં, એટલે એ ખાય છે, તો પછી એના સરકારે કંઈક એ કરવું જોઈએ। બીજા બધા લીલોતરી શાકના ભાવ વધે તો વાંધો નહીં, પણ ડુંગળી બટાકાના ભાવ ના વધવા જોઈએ। દેશની સૌથી મોટી ડુંગળી માર્કેટ મહારાષ્ટ્રના લાસલગામમાં છે, જ્યાં ગયા સોમવારે ડુંગળીનો ભાવ 6,802 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી ગયો હતો, ત્યારે હવે ડુંગળીનો ભાવ પણ 100 રૂપિયા ઉપર જઈ શકે તેવી માહિતી મળી રહી છે। જોકે છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો હોવાથી ડુંગળીના પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે હજી ભાવ વધવાની શક્યતાઓ વર્તાય છે। એક તરફ કોરોનાની મહામારી અને જેના કારણે લોકોના વેપાર ધંધા બી ઠપ થઈ ગયા છે, બીજી તરફ જે ડુંગળી અને બટેકાના ભાવ છે કે જે લોકો માટે ડુંગળી અને બટેકા ડુંગળી વસ્તુ એવી છે કે જે ગરીબ માણસ માટે ખૂબ જરૂરી હોય છે, અને તેના જ ભાવ છે કે જે આસમાને પહોંચ્યા છે। જે ડુંગળી અને બટેકાનો જે ભાવ પહેલાં જે ઓછો હતો તે આજે વધી 10-20 રૂપિયા જેટલો ભાવ છે તે વધારો થયો છે। ખાસ આની પાછળનું જો કારણની વાત કરીએ તો તે કારણ બી એવું જાણવા મળ્યું છે, વેપારીઓનું કહેવું છે કે આગળ જે માર્કેટ છે એ માર્કેટમાં જ વસ્તુ જે માલ છે તે ઓછો આવી રહ્યો છે, અને એની પાછળનું બી કારણ છે કે જે મહારાષ્ટ્ર, એમપી, કર્ણાટક, ગુજરાત જે કમોસમી જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે જે માલ છે તે માલ જે તમામ ધોવાઈ ગયો હતો, અને એટલા માટે થઈને જ જે ડુંગળી બટેકા છે તે ડુંગળી બટેકાના ભાવમાં જે વધારો જોવા મળી રહ્યો છે। જોઈએ માલ પૂરતો આવતો નથી, ઓછો માલ આવે છે, અને એટલા માટે જ આ ભાવ છે એ ભાવમાં વધારો થઈ રહ્યો છે। સાથે સાથે જે માલ ગોડાઉનની અંદર સ્ટોક કરીને મૂકવામાં આવ્યો હતો વરસાદના કારણે, પૂરના કારણે, તે ગોડાઉનમાં બી માલમાં નુકસાની જોવા મળી રહી છે, અને માલ છે તે આગળથી ખૂબ ઓછો આવી રહ્યો છે। હજી બી એવું કહેવાય છે કે આગામી સમયમાં ડુંગળી અને જે બટેકાના ભાવ છે તે ભાવની અંદર હજી બી વધારો જોવા મળશે। અત્યારે જે બટેકા છે તે 50 રૂપિયા કિલો અને ડુંગળી છે કે જે 70 રૂપિયા કિલો મળે છે, તે જ ભાવ આગળ જતાં વધી 80-90 અને 90-100 સુધીનો વધારો થાય તેવી બી શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે। કેમેરા પર્સન નીતિન ગાયકવાડ સાથે મયુર મેવાડા, કનેક્ટ ગુજરાત, અમદાવાદ।